સુપર સિક્સમાં હવે વાત કરીએ મુંબઈના વરસાદની. આમ તો મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેસવાનું હજી પાંચેક દિવસની વાર છે, પરંતુ તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મુંબઈમાં વરસાદ વરસતા મુંબઈકરાઓને થઈ ઉઠ્યા છે મુંબઈકરાઓ ખુશખુશાલ. મુંબઈમાં ચોમાસાની વિધિવત દસ્તક પહેલા જ થઈ છે વરસાદની પધરામણી. મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે માયાનગરીનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. વહેલી સવારથી જ મુંબઈના બોરીવલી, કાંદીવલી, દાદર, માટુંગા, ઓશીવાડા, વડાલા અને ઘાટકોપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુરુ તેગ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદને કારણે મુસાફરોએ હાલાકી પણ વેઠવી પડી છે, અને સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે, જેના ભાગરૂપે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જો સ્થિતિ અનુકૂળ રહેશે તો આગામી 4-5 દિવસમાં એટલે કે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે, જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની શક્યતા છે. બીજી તરફ પુણેમાં પણ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદને કારણે રોડ પણ જાણે કે નદી રોડમાં વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીનું વહેણ એટલું હતું કે એક યુવક બાઇક સાથે પાણીના વહેણમાં તણાઈ ગયો. પુણે સતારા રોડ પર આ ઘટના બની છે કે જ્યાં બાઇક લઈને નીકળેલો યુવક પાણીમાં ફસાયો, પણ રોડ પર પાણીનું વહેણ એટલું હતું કે યુવક અને બાઇક બંને પાણીમાં તણાયા.